નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શોભાઈ કક્કડ અને તમે જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ એજ્યુકેશન વિથ મધુબન. અભય કક્કડ એન્ડ યુ આર વોચિંગ માય યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુવન બાય અભય કક્કડ. એન્ડ ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ યુનિટ નંબર 4, રીડ 1, ધ એડજસ્ટમેન્ટ, અનુકૂલન. અનુકૂલન વિશે આજે આપણે વાત કરવાના છીએ. આજના વિડીયોની અંદર તમને ઇંગ્લિશનું જે યુનિટ 4 છે એનું રીડ 1 છે એનું એની સૌથી પહેલાં તો પાઠનો ટૂંકો પરિચય, લેખક જે છે એમનો પરિચય, સાથે સાથે ગ્લોસરીઝ, એટલું આપણે આજના વિડીયોની અંદર કવર કરશું અને બને તો ભાષાંતર પણ થોડું ઘણું આજથી શરૂ કરશું. તો ઇંગ્લિશનું યુનિટ 4 છે એનું રીડ 1 આપણે હવે ઓન સ્ક્રીન શરૂ કરવા જઈ રહ્યા છે. તો હવે આપણે આગળ જોશું ઓન સ્ક્રીન. જો તો ઓન સ્ક્રીન તમે જે એક તેજસ્વી પ્રતિભાશાળી જે દ્રશ્ય જોઈ રહ્યા છો, જે ફોટો જોઈ રહ્યા છો, એ છે આપણા જે આ પાઠ ધ એડજસ્ટમેન્ટના ઓથર ગુલઝાર સાહેબ. હવે ગુલઝાર છે એનું પેન નેમ છે. એમનું સાચું નામ છે સંપૂર્ણસિંહ કાલરા. સંપૂર્ણસિંહ કાલરા એક બહુમુખી પ્રતિભાના માલિક હતા. તેઓ કવિ હતા, ગીતકાર હતા, સ્ક્રીન રાઇટર હતા, ફિલ્મ પ્રોડ્યુસર હતા. આવી રીતે એક મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે એ આપણા ગુલઝાર સાહેબ છે. તેઓએ વિવિધ એવોર્ડો પણ મેળવેલા છે, જેમ કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, નેશનલ ફિલ્મફેર એવોર્ડ અને અન્ય 20 જેટલા ફિલ્મફેર એવોર્ડ્સ અને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ છે તેઓએ મેળવેલા છે. તો પાઠના જે લેખક છે એને જોઈને જ પાઠ જે ભણવાની રુચિ છે વધી જાય છે, કેમ કે એટલા ટેલેન્ટેડ, એટલા સારા વ્યક્તિ દ્વારા જે પાઠ અહીંયા રજૂ કરવામાં આવેલો હશે કેટલો સરસ હશે એની કલ્પના આપણે અત્યારથી જ કરી શકીએ છીએ. તો હવે આપણે ધ એડજસ્ટમેન્ટ છે એનો જે પાઠનો જે ગ્લોસરી છે એ સૌથી પહેલાં જોશું, પછી પાઠનું ભાષાંતર ટૂંક પરિચયમાં આગળ વધશું. તો ચાલો હવે ગ્લોસરી શરૂ કરીએ. તો પહેલું છે ફ્યુનરલ. ફ્યુનરલ એટલે અંતિમ સંસ્કાર. પછી નેક્સ્ટ જે ગ્લોસરી છે એ છે વિસ્પર. વિસ્પર એટલે ધીરેથી બોલવું, કોઈને કાનમાં કહેવું એને કહેવાય વિસ્પર. વિસ્પર એટલે ધીરેથી બોલવું. સી હર ઇન ધ બિયોન્ડ, આખું ભેગું જ છે, યાદ રાખજો. સી હર ઇન ધ બિયોન્ડ. સી હર ઇન ધ બિયોન્ડ એટલે મૃત્યુ બાદ મળવું. પછી આગળ છે બાયર, BIER, બાયર. બાયર એટલે થશે ઠાઠડી, જે મરી જાય ને જે આપણે રામ બોલો ભાઈ રામ કરતા લઈ જાય ઠાઠડી એને કહેવાય બાયર. પછી આગળ છે રેડિયન્ટ. રેડિયન્ટ એટલે થશે તેજસ્વી. પછી આગળ વધીએ તો એ છે ક્વિબ્લિંગ, ક પછી વી બ્લિંગ, ક્વી બ્લિંગ. ક્વિબ્લિંગ એટલે થશે દ્વિઅર્થી બોલવું. આપણે કોઈ પણ ગુજરાતી ભાષા છે એમાં દ્વિઅર્થી બોલીએ છીએ એવી રીતે ક્વિબ્લિંગ એટલે દ્વિઅર્થી બોલવું. પછી આગળ છે એ છે ફ્લશ. ફ્લશ એટલે લાલચોળ થઈ જવું. આપણે જે લાલચોળ થઈ જાય છે ફ્લશ એટલે લાલચોળ થઈ જવું. પછી છે આગળ એ છે પેટી. પેટી એટલે થશે મામૂલી, ઇનસિગ્નિફિકન્ટ એટલે મામૂલી. પેટી એટલે મામૂલી. પછી આગળ વધીએ તો નેક્સ્ટ છે ઇન્ટરવેન. ઇન્ટરવેન એટલે મેડિટેટ. મેડિટેટ એટલે ધ્યાન ધરવું. ઇન્ટરવેન એટલે ધ્યાન ધરવું. પછી આગળ વધીએ ક્વિપ એટલે લખજો કટાક્ષ અથવા ટોણા મારવા. પછી આગળ વધીએ તો એ છે રિપ્રિમેન્ડ. રિપ્રિમેન્ડ એટલે થશે તમારું ઠપકો આપવો.
પછી આગળ જ વાંચીએ તો એ છે બેર ધ બ્રન્ટ. બેર ધ બ્રન્ટ એટલે થશે સહન કરવું. પછી આગળ જોઈએ તો એ છે વોશ આઉટ. વોશ આઉટ એટલે ધીમો અવાજ કરવો. વોશ આઉટ એટલે ધીમો અવાજ કરવો. પછી છે ઇમ્પ્રેશનેબલ. ઇમ્પ્રેશનેબલ એટલે પ્રભાવ પાડવો. આપણે કહીએ ને ઇમ્પ્રેશન આની બહુ પડે છે. ઇમ્પ્રેશનેબલ એટલે પ્રભાવ પાડવો. પછી છે પ્રોવોક. પ્રોવોક એટલે થશે ખીજવવું. કોઈને આપણે ખીજવીએ ને શું કહેવાય છે? પ્રોવોક. ઈ પ્રોવોક મીન એટલે કે એ મને ખીજવે છે. આ ટ્રાય કરવાની, ડેઈલી લાઈફમાં પણ યુઝ કરવાની. પછી આગળ છે પરેડ. પરેડ એટલે થશે ઝડપથી કવાયતની જેમ ચાલવું. જે પરેડ હોય ને, પરેડ આપણે જોતા હોય મિલિટરી વાળાને પરેડ કરતા હોય, એટલે એનું લખજો ઝડપથી કવાયતની જેમ ચાલવું. આગળ છે સ્કૂપ. સ્કૂપ એટલે થશે હૂંફ આપવા ભેટવું. સ્કૂપ એટલે કોઈને આપણે હૂંફ આપવા ભેટીએ એને કહેવાય સ્કૂપ. પછી આગળ છે એ છે થ્રેશ. થ્રેશ એટલે શું થશે? થ્રેશ એટલે મારવું, બીટ. ઈ બીટિંગ મી કહે ને, બીટિંગનું સમાનાર્થી શું થશે? થ્રેશ. પછી આગળ છે ટુ. પછી છે ટુ ગેટ વન્સ વે વિથ. એનો મતલબ થાય વાત મનાવવી. એમાં જ આપેલું છે, જોઈ લો. ટુ ગેટ વન્સ વે વિથ એટલે થશે વાત મનાવવી. પછી છે આગળ બેરેલી ઓડિબલ એટલે ભાગ્યે જ સમજાય, સંભળાય તેવું. બહુ એકદમ ધીમો અવાજ હોય ને એને કહેવાય બેરેલી ઓડિબલ. તો બેરેલી ઓડિબલ છે એનું તમે લખજો એકદમ ધીમો અવાજ. પછી છે આગળ જોઈએ તો એ છે વેજર. વેજર એટલે શું થશે? શરત મારવી, બેટ. વેજર એટલે થશે બેટ. બેટ એટલે શરત મારવી. પછી બિલોંગિંગ્સ એટલે અંગત વસ્તુઓ. પછી આગળ વધીએ આપણે તો એ છે કાર્ટ અવે. કાર્ટ અવે એટલે દૂર લઈ જવું. પછી છે આગળ એ છે ઇમ્બ્રેશન. ઇમ્બ્રેશન એટલે થશે, ઇમ્બ્રેશન એટલે પાણીમાં ભેળવવું. પછી આગળ છે પે હિડ ટુ. પે હિડ ટુ એટલે થશે તમારે ની તરફ ધ્યાન આપવું. પે હિડ ટુ એટલે ની તરફ ધ્યાન આપવું. પછી છે ડેમ. ડેમ એટલે થશે ખરાબ. પછી આગળ વધીએ ટેકન અ બેક એટલે આશ્ચર્યચકિત થવું. ટેકન અ બેક એટલે આશ્ચર્યચકિત થવું. પછી છે ઇન્ટોનેશન એટલે ઊંચા અને નીચા સ્વરે બોલવું. પછી આગળ છે તમારે એ છે કર્લ્ડ અપ. કર્લ્ડ અપ એટલે ગૂંચડું વાળેલું. કર્લ્ડ અપ એટલે ગૂંચડું વાળેલું. પછી આગળ જોઈએ ડિસઅસોસિએટિવ. ડિસઅસોસિએટિવ પર્સનાલિટી. ડિસઅસોસિએટિવ પર્સનાલિટી એટલે શું થશે? તો કે એક પ્રકારની માનસિક બીમારી, એટલું જ લખજો. બરાબર, માનસિક અસ્વસ્થવાળી વ્યક્તિ એને કહેવાય ડિસઅસોસિએટિવ પર્સનાલિટી. માનસિક અસ્વસ્થતાવાળી વ્યક્તિ એને કહેવાય ડિસઅસોસિએટિવ પર્સનાલિટી. પછી આગળ છે મોર્ફિંગ. મોર્ફિંગ એટલે થશે એક આકારમાંથી બીજા આકારમાં પરિવર્તન થવું. મોર્ફિંગ એટલે એક આકારમાંથી બીજા આકારમાં પરિવર્તન થવું. પછી છે આગળ અનબર્ડનેડ. અનબર્ડનેડ એટલે થશે બોજારૂપ ન હોવું. અનબર્ડનેડ એટલે બોજારૂપ ન હોવું. જો આમાં અન કાઢી નાખીએ બર્ડનેડ એટલે બોજારૂપ હોવું, અને અન લગાડી દઈએ એટલે બોજારૂપ ન હોવું એવું થઈ જાય. એટલે વિરોધી શબ્દ પૂછાય તો અન ખાલી કાઢી નાખો એટલે એનો વિરોધી શબ્દ પણ તમને મળી જાય. પછી આગળ છે એ છે શોક્ડ. શોક્ડ એટલે આશ્ચર્યચકિત થવું. સ્ટન્ડ એટલે આશ્ચર્યચકિત થવું. પછી છે ધોતી. ધોતી એટલે લખજો સારી, કૌંસમાં લખજો પંજાબીમાં. પંજાબીમાં જે ધોતી છે એને સારી કહેવામાં આવે છે.
धोती नू लखजो साड़ी इन पंजाबी एटले पंजाबी में साड़ी साड़ी में पाछी पहेरवानी साड़ी ओली साड़ी नो कर नाखता हो। आपणो जे पाठ छे छे ध एडजस्टमेंट अनुकूल एनी विषे तमने हूँ कहूँ तो आ जे पाठनी अंदर छे ए बे कैरेक्टर छे तो नाना अने नानी बे कैरेक्टर छे। हवे ए लोको ज्यां सुधी भेगा जीवा त्यां सुधी हमेशा बाधता जया झगड़ता जया अने ए लोको वात वात में झगड़ाओ करता था। टूंक समय में एवी घटना बने छे के नानी छे मृत्यु पामे छे अने मृत्यु थाय त्यारे नाना छे ए मृत्यु बाद केटला प्रेम में परिणमे छे ए आ पाठनी अंदर तमारे दर्शाव्युं छे। जीवनभर ए नाने नानी वातों में झगड़िया रख्या बन्नेना विचारों तो एटला एकबीजाथी जुदा हता के एकने गमे नहीं बीजाने न। आजे नाना अने नानी तमे जोई रह्या छो चित्रमां ए बेयना विचार छे एक नहोता एकने गमे तो बीजाने न गमे एवुं ज एने चाल्या राख्युं। लगभग 60 वर्षना जे लग्न जीवन छे એમાં ભાગ્ય જેવો કોઈ દિવસ હશે કે એમાં નાના નાની છે ઝઘડા ના હોય। હવે નાનીનું મૃત્યુ થાય છે મૃત્યુ બાદ 85 વર્ષની ઉંમરે નાના છે હવે સાવ એકલા પડી ગયા છે ઝઘડવાવાળું કોઈ નથી એની જોડે તો એને એક માનસિક રોગ થઈ જાય છે। માનસિક રોગ છે એનું નામ છે ડિસોશિએટિવ પર્સનાલિટી જે હમણાં આવ્યો ને ગ્લોસરીમાં તમે જોયું એ ડિસોશિએટિવ પર્સનાલિટી નામનો રોગ છે એને થઈ જાય છે। પછી એ પોતાની જાતને નાની સમજી લે છે અને પોતે નાની છે એવું એ બિહેવ કરતા હતા ખુદ છે એ પોતે નાની બની જાય છે। હવે આ ઘટનાથી જે એના પોતરો છે એને દીકરી છે એ બધાને આ અસહ્ય લાગતું હતું આ વર્તન એને યોગ્ય નહોતું લાગતું તો હવે લોકો ડૉક્ટર પાસે જાય છે ડૉક્ટરની પણ સલાહ લે છે તો ડૉક્ટર પણ એને એમ જ કહે છે કે એવડી ઉંમરે આ જે બીમારી છે એનો ઈલાજ શક્ય નથી હવે એને જેમ એ જીવે છે એવી જ રીતે તમે એને જીવવા દો। તો ત્યારબાદ જે નાના છે એ નાનીના મૃત્યુના જે આઘાત બાદ સતત 3 વર્ષ સુધી આ પ્રકારની ડબલ પર્સનાલિટીવાળી જિંદગી જીવે ત્યારબાદ નાના છે એ પણ ગુજરી જાય છે એનું પણ અવસાન થાય છે। તો સમાજમાં જોવા મળતા દાદા દાદીની ઉંમરના ઘરડા સ્ત્રી પુરુષોના સંબંધોમાં જોવા મળતી તકરાર પ્રેમ હૂફ વગેરેને આ પ્રકારમાં લાગણીસભર રીતે આ પાઠની અંદર રજૂ કર્યો છે ગુલઝાર સાહેબે। હવે એમના પ્રત્યેનો જે એના પોત્રોનો પ્રેમ છે સંભાળ છે એ પણ લેખકે સુંદર રીતે વ્યક્ત કરી છે ગુલઝાર સાહેબે સરસ શબ્દોમાં રજૂઆત કરી છે કે એના જે પોતરો છે એ એના નાના નાની છે એને કેટલો પ્રેમ કરે છે કેટલા સારી રીતે સાચવે છે એવી સરસ મજાની વાતો છે એ આપણે આ પાઠની અંદર ભણવાના છે એક એક કરીને। આ તો મેં તમને કીધો પાઠનો ટૂંકસાર। હવે આગળ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું કે પાઠ છે એનું ભાષાંતર છે એ શરૂ કરશું। તો ચાલો હવે શરૂ કરીએ ભાષાંતર ધ એડજસ્ટમેન્ટ અનુકૂલન પહેલી લાઈન વાંચું છું। ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર અવર નાની અમારા નાનાને અમારી નાનીની નાનીના અંતિમ સંસ્કારમાં ના લઈ ગયા તે એક ભૂલ હતી। આગળ છે શું કહે છે ગો ટેક હર અવે વિસ્પર ઇન ટુ હર યર્સ ધેટ આઈ ટુ એમ ઓન ધ વે નોટ ફાર બિહાઇન્ડ ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ હવે શું કહે છે આગળ કે જાઓ લઈ જાઓ આને એને કાનમાં કહેજો કે હું પણ એના રસ્તે એની પાછળ આવી રહ્યો છું બહુ વાર નહીં લાગે તેને કહેજો કે હું તેને એ દુનિયામાં ફરી મળીશ જે નાના છે એ નાની વિશે કહે છે કે એને કાનમાં કહી દો કે હું પણ હમણાં અહીંયા આવું જ છું જ્યાં
મરી ગઈ છે અહીંયા હું પણ હમણાં આવી જઈશ. વિથ હેવી હાર્ટ વી હોસ્ટેડ નાનીસ બેર ઓવર અવર શોલ્ડર્સ. બહુ જ દુઃખ સાથે અમે નાનીની જે પાથડી છે એ અમારા ખંભા ઉપર ઉચકી. આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ એન્ડ ફાઉન્ડ નાના સ્ટીપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. તો શું થાય છે આગળ કે ફક્ત એક વખત પાછું ફરીને નાના તરફ નજર કરી તો જોયું કે નાના છે એ બાલ્કનીમાંથી ડગલું પાછું ભરીને નાના છે એ દરવાજો બંધ કરી અને રૂમમાં જતા રહ્યા છે. પછી આગળ જોઈએ. ઈ હેડ લીવડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી સીન રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ. શું કહે છે કે તેઓ નાની સાથે 50 વર્ષથી વધારે વર્ષો સુધી રહ્યા અને તેમણે નાનીનો ખુશખુશાલ ચહેરો વર્ષો સુધી દરરોજ જોયો હતો. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85 એન્ડ યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. તેઓ લગભગ 85 વર્ષના હતા પરંતુ આ ઉંમરે પણ તેમણે નાનીએ કોઈ કામ કર્યું હોય તેમાં ભૂલો કાઢી નાનીને વઢવા જોઈએ. આ ઉંમરે પણ એ નાનીને ખીજાતા. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર એઝ ઇફ ધે વેર ટુ પીપલ હુ હેડ જસ્ટ મેરીડ ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઇચ અધર. અને એ બે ઝઘડતા તો એવી જ રીતે કે જાણે કેમ પોતાના જે લગ્ન છે હમણાં જ થયા હોય અને એના પહેલાં પ્યારની જેમ એકબીજાને સમજવાની કોશિશ કરતા હોય તેમ નાની છે એ અને નાના છે એ બેઓ નાની નાની વાતોમાં એકબીજા જોડે દલીલો કરતા હતા, બાયદ જ રાખતા હતા. આગળ જોઈએ. એટ ટાઈમ્સ અ પેટી ક્વેરલ વુડ પુશ ધેમ ઇન ટુ અ લોંગ સાયલેન્સ. હવે એક વખત શું થયું તો કે ક્યારેક એવી એમ બિનજરૂરી કચકચ કરી અને તેમની વચ્ચે લાંબી શાંતિ આણી દેતી, એટલે કે બે બોલવાનું એકબીજા સાથે બંધ કરી દે, એકબીજાને બોલાવે પણ નહીં. ધે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર ફોર ડેઇઝ ટુગેધર. ઘણા દિવસો સુધી બે એકબીજા સાથે રિસાઈને વાતો કરવાનું પણ બંધ કરી દેતા હતા. આગળ કહે છે હવે. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન ઓલ નાના વુડ ક્વિપ ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ, ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર. હવે જ્યારે આ લોકો વચ્ચે ઇન્ટરફિયર કરતા, દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરતા ત્યારે નાના છે એ કટાક્ષમાં કહેતા કે દીકરા એવું બને એકબીજાને અનુકૂળ થવામાં સમય લાગે, હજી અમે એકબીજાને સમજતા નથી. એવડી ઉંમરે પણ એ વાત કરે છે કે એકબીજાને સમજતા નથી. આગળ જોઈએ. ઇટ વોઝ ફન લિસનિંગ હિમ ટોક. હવે તે બે વાતો કરતા ને એ સાંભળવાનો આનંદ હતો. શું આનંદ હતો કે જો મધર વુડ ઓલવેઝ રેપ્રિમેન્ડ અસ યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. હવે એની જે માતા છે એ હંમેશા એમને અમને ઠપકો આપતી કે તમે લોકો નાનાને ઉશ્કેરો છો અને મારી માં એટલે કે નાની છે એને સહન કરવું પડે છે. હર મધર મીન્સ અવર નાની. અને એ તો આપણને ખબર જ પડે કે આપણા જે મમ્મી હોય એના મમ્મી હોય આપણે શું થાય, નાની થાય. એન્ડ નાની વુડ હુશ વોશ આઉટ એન્ડ નાની વુડ વોશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ ટુ ગ્રાન્ડસન્સ. નાવ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. જ્યારે બે બાંધે ત્યારે શું થાય છે જો કે નાની છે એ પણ
દાંત વગરના મોઢાથી થોડાક શબ્દો ધીમા અવાજે ઝડપથી બોલી કાઢતી કે આભાર માનો કે તમને બે પોત્રો દીધા છે, હવે ભગવાનના ખાતર તમે ચૂપ થઈ જાઓ. આપણે ખબર છે કે જે ડોશીમાં હોય અને દાંત ન હોય તો ઝડપ ઝડપ કેવી રીતે બોલતા હોય છે, તો નાની પણ અહીંયા એવી રીતે જ કંઈક બોલે છે. તો આજના વિડીયોમાં અહીં સુધીનું ભાષાંતર જે રાખીએ છે, વધુ ભાષાંતર માટે પાર્ટ ટુ જે આવશે એની અંદર તમે ભાષાંતર જે આગળ મેળવી શકશો. અને આવા જ એજ્યુકેશનલ ન્યૂઝ જોવા માટે જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુબન ચેનલને. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.